એવું કોઈ દૂધ લાવે કે શાકભાજી ખવડાવે છોકરાઓને કે છોકરાઓના કપડા લત્તા લાવે કે શું લાવે. આજે મોંઘવારી તો દિવાળી જેવું તહેવાર નજીક આવી રહ્યો છે. છોકરાઓને આજે ભણતર પણ મોંઘું થઈ ગયું છે, છતાં પણ આ ગવર્મેન્ટને કશું દેખાતું નથી. એમને પ્લેનોમાં જવું હોય, એમના માટે કોઈ ખર્ચા કરવા હોય તો એ બધું ગવર્મેન્ટને છૂટ છે. ને જે બિચારા નાનો માણસ છે કે જે મહેનત મજૂરી કરીને મરી જાય છે, એના ઉપર અસંખ્ય એવા ટેક્સ નાખ્યા છે કે જે માણસ કદી જીવનમાં મોંઘવારીમાંથી ઊંચો નથી આવી શકતો. આજે તમે જુઓ તો દૂધ મહિને એક એક વખત દૂધના ભાવ વધે. આ બધી મોંઘવારી ક્યાં જઈને અડચકશે? માજા મૂકી દીધી છે મોંઘવારી આટલી બધી. માણસ ને 5,000 પગાર હોય, કેવી રીતે માણસ પૂરું કરો? છોકરાઓ ભણતા હોય, દૂધ શાકભાજી દૂધ, પુરુષો તો 10,000 રૂપિયા કે 5,000 રૂપિયા આપીને ભરે, એમાંથી 1,000-2,000 તો મકાનોનો ભાડો ભરવાનો. માણસ કેવી રીતે પૂરું કરે? કેવું જઈને અટકશે બધું? મોદી સરકાર કહેશે કે અમે મોંઘવારી નથી વધારતા, કેન્દ્ર સરકાર કહેશે અમે મોંઘવારી, તો ભાઈ આ મોંઘવારી વધારે છે કોણ? તો મોંઘવારી ઉપર કંઈક તમે ગમે તે કરીને કંઈક પ્લાન કરો મોંઘવારીનું. આજે માણસ કેવી રીતે કયો જઈને અટકવાનું? અમારે છોકરાને ખવડાવું શું? છોકરાને દિવાળી નજીક આવે છે, ફટાકડા લાવવાના હોય, છોકરાને કપડા સારા લાવવા, છોકરા તો સમજવાનો જ નથી. મા બાપ ગમે તે કરીને ક્યાંકથી કરીને આપવું જ પડે ને. છોકરાને તો મનાવવું જ પડે ને. મા બાપ કપડા ના લાવે, છોકરા માટે તો લાવવું જ પડે. જે જોઈતું હોય તો જોઈએ એ તો લાવવું જ પડે. 10,000 માણસ 10,000 પગારમાં 2,000 તો માણસ ઘરનું ભાડું ભરો, મકાનનો ભાડો ભરવાનો, લાઇટ બિલો ભરવાનો, ટેલિફોન બિલો ભરવાનો, આટલું બધું ક્યાંથી આવીને માણસ આગળ આવે જિંદગીની અંદર? કોઈના કારણે સંયુક્ત પરિવાર હોય તો એને કંઈ પણ વસ્તુ લાવી હોય, ખરીદવી હોય તો શાક લાવવો તો વિચાર કરવો પડે, શાક લાવે તો દાળ લાવવાનો વિચાર કરવો પડે. આટલી બધી મોંઘવારીમાં માણસ ખાય શું? દૂધનો ભાવ દર મહિને વધતો ગયો. આટલું બધું દૂધ મોંઘું થાય તો દૂધ છોકરાઓને પીવડાવવું હોય તો ક્યાંથી પીવડાવી શકે? અને ગેસની બોટલોનો ભાવ વધી ગયો. ગેસની બોટલો વર્ષમાં 6 આપવાની કરી દીધી. આટલી બધી 6 બોટલોમાં ખાવાનું બનાવે, એક ટાઈમ જમીન એક ટાઈમ ભૂખ્યા રહેવી હાલત થઈ ગઈ છે. તો એ સરકાર કંઈ કરતી નથી. ગેસની બોટલો આટલી મોંઘી છે, રસોઈ કરવી હોય કે દિવાળીના નાસ્તા કરવા હોય તો છોકરાઓને શું બનાવીને આપીએ? એમ આટલા સમયમાં કપડાઓનો કપડા લાવવા હોય, દિવાળીના ફટાકડા લાવવા હોય, છોકરાઓની તો માંગો ચાલુ જ હોય, છોકરાઓનો સ્કૂલનો એટલો ખર્ચો ચાલુ હોય. ગવર્મેન્ટમાં તો સ્કૂલમાં કહો છો પણ પ્રાઇવેટ સ્કૂલની ફીસ એટલી બધી હોય, ફીસ ભરીએ, ફટાકડા લાવીએ, કપડાં લાવીએ, શેની પાછળ ખર્ચો કરવાનો? અને એટલી આવક ઓછી હોય તો એટલી ઓછી આવકમાં ખાવાનું ખાઈએ, દૂધ શાક લાવીએ કે પછી છોકરાઓને પણ આવીએ, કશું કરી શકાય એની પોઝિશન નથી. આવક પણ એટલી ઓછી ઓછી હોય તો પછી એમાં શું કરી શકે માણસ? મોંઘવારી એટલી બધી છે કે માણસને મળે છે એ કંઈક બીજો કંઈક ઉપાય જ નથી. પુરુષોના થોડું કમાતા હોય એમાં આપણે પૂરું કેવી રીતે કરવાનું? છોકરાઓ તો ફટાકડા અત્યારથી માગતા થઈ ગયા છે, કપડાં જોઈએ છે એમના માટે, બધું જોઈતું હોય તો આપણે ક્યાંથી લાવવાનું? અત્યારનું અમારા ઘરવાળા કયા કામ કરે છે, હવે એમાંથી અમારે કેવી રીતે પૂરું કરવું? દિવસમાં 300 રૂપિયા રોજ મળતો હોય અને એવી રીતે અમારે પૂરું કરવાથી તો દિવસમાં 10 જણા તો ઘરમાં ખાનારા હોય. આથી દૂધના ભાવ વધતા હોય, બોટલોના ભાવ વધતા હોય, તો દરેક વખતે પૂરું કરવું હોય, આથી ભાડા એમાંથી કાઢવાના હોય તો આપણે કેવી રીતે કાઢી શકીએ એ અમને સમજણ પડતી નથી. હવે સ્ત્રીઓને તો માટે તો મરવું જોખમ જેવું થઈ ગયું છે, કારણ કે હવે કરવું શું? મોંઘવારી એક તો એટલી બધી વધી રહી છે, સરકાર કશું કરી નથી રહી, અને પુરુષો કમાય ઓછું. તો આજે દિવસ છોકરાઓ 4-5 હોય ઘરમાં અને ખાનારા મોટા પણ 6-7 જણા હોય, તો હવે કેવી રીતે પૂરું કરવું અમારે એ જ કઈ સમજણ નથી પડતી. ખુશ્કી વધી રહી છે એટલે ઘરના ખર્ચા પોસાતા નથી. અમારા પરિવારમાં કમારા એક વ્યક્તિ હોય તો ઘરમાં પૂરું કેવી રીતે કરવાનું? માણસ મજૂરી આખો દિવસ કરે અને ઘરના ખર્ચા હોય, દાળ શાક ગેસનો બોટલ કે જો કે પેટ્રોલમાં બધી જગ્યાએ ભાવ વધારો થઈ રહ્યો છે, અને જગ્યાઓ મોટી થાય એના લીધે બહાર જવા આવવામાં બી સાધનની જરૂર પડે, એમાં પેટ્રોલનો ભાવ વધારો થઈ રહ્યો છે, તો એ પણ પોસાતો નથી. છોકરાઓને સ્કૂલ માટે બી વાહન રિક્ષા કે એના ખર્ચા, સ્કૂલોમાં ફીઓ ભરવાની એના ખર્ચા, અને એ પણ અમારા જેવા ગરીબ લોકો માટે તો સ્કૂલમાં મોટી સારી સ્કૂલમાં મૂકવું એ તો એક સપનું જ બની ગયું છે. એટલે મોંઘવારી માટે કંઈક થાય તો વધારે સારું છે.